नमस्ते बाल मित्रों, राजन विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत छे। आज आप धोरण पांच में पर्यावरण आसपास विषय में पाठ छ विषे चर्चा करीशु। पाठ छ नु नाम छे जड़ एज जीवन। आ अगाउ आपणे पाठ पांच में जोयुं बीज 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 विषे आपणे भण्या हता, बराबर। अत्यारे आपणे जल विषे एटले के पाणी विषे भणवानुं छे। तो चालो जोईए पाठ छ। हवे बाळ मित्रों, अहींया एक वार्ता आपी छे पाठ छ में। घणा वर्षो पहला आ चित्र गढ़सीरनुं छे। सरनो अर्थ तळाव थाय छे। जैसलमेरना राजा गढ़सीर लगभग 650 वर्ष पहला लोकोनी मदद थी ते बनाव्युं हतुं। तळावनी आजूबाजु पगथियावाळा घाट, शणगारेली परसाळ, मोटा अखंड ओरडाओ अने बीजी घणुं बधुं छे। लोको अहीं तहेवार उजवा तेमज संगीत अने नृत्यना कार्यक्रम माणवा आवता। घाट पर आवेली शाळामां बाळको भणवा आवता। तळाव सोनुं हतुं अने सौ तेने ચોખ્ખું રાખવાની કાળજી લેતા। તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઈલ સુધી ફેલાતું। તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટી બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પાણી ભરાય ત્યાં જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે ગઢસીરનો ઉપયોગ થતો નથી। તે 9 તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે। હવે આ તળાવમાં પાણી ભરાતું નથી। વરસાદોના પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે। હવે ગઢસીરનું તળાવ છે એનું ચિત્ર આપણને જોયું કે જેસલમેરના રાજા ગઢસીએ લગભગ 650 વર્ષ પહેલાં બનાવ્યું હતું અને અત્યારે ત્યાં છે અને ક્રમશઃ 9 તળાવ આપણને કીધું કે ક્રમશઃ 9 તળાવ, એક તળાવ ભરાય છે તો બીજું તળાવ પણ એની સાથે સાથે ભરાય અને એ ભરાઈ જાય એટલે ત્રીજું તળાવ ભરાય, ત્રીજું ભરાય, ચોથું ભરાય, ચોથું ભરાય તો પાંચમું ભરાય તો છઠ્ઠું, એવી રીતે ક્રમશઃ ચાલ્યા કરતું। છઠ્ઠું તો સાતમું ભરાઈ જાય તો આઠમું ભરાતું અને આઠમું ભરાઈ જાય ત્યારે નવમું, અને એ લોકો છે ત્યાંના ગામના લોકો આખું વર્ષે પાણીનો ઉપયોગ કરતા। પણ અત્યારે એ તળાવ ભરાતું નથી કારણ કે ત્યાં ઊંચી ઇમારતો બની ગઈ અને બહુમાળી મકાનો બની ગયા છે તેથી, બરાબર। હવે છે અલબિરુની નજરે। હજારો વર્ષો પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો, તેનું નામ અલબિરુની હતું। જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે। અલબિરુનીએ એ જે જોયું તે બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી। તેને ખાસ એ વસ્તુઓની નોંધ કરી જેને તેને પોતાના દેશ કરતાં અલગ હતી। અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપેલો છે। અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે, મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે। તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની બાજુ ચબૂતરા બનાવે છે, તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે। ઉપર જવાના અને નીચે ઉતરવાના પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે। આજે જ્યારે આપણો ઇતિહાસ ભણીએ છીએ ત્યારે અલબિરુની લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ। તો ચાલો જોઈએ, અહીંયા આપણને અવલોકન કરો અને શોધી કાઢો એવું આપ્યું છે। હવે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ, ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે છે। તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે, વિચારો ત્યાં વરસાદ આવે છે તો શું થાય છે, વરસાદનું પાણી ક્યાં જશે, ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં શું થશે, પાણી જમીનમાં પણ ઉતરે છે? તો કે હા, ઘણીવાર છે જો ખેતર વિભાગ કે ખેતરવાળું કે ગામડા જેવો વિસ્તાર હોય તો ત્યાં પાણી છે એ જમીનમાં ઉતરે છે, બરાબર। પણ અમુક પાણી છે મૂળ વધારે વરસાદ આવે તો બરાબર, તો એ પાણી વેડફાઈ જાય છે અને ગામમાં કે એમાં હોય ગામડું કે ત્યાં હોય તો ત્યાં નદી કે નાળો કે ચેકડેમ બનાવવામાં આવે છે તેથી ત્યાં પાણીનો સંગ્રહ થાય છે, અને જ્યાં જે શહેરમાં હોય તો શહેરમાં ગટરમાં જ મોટા ભાગનું વરસાદનું પાણી જતું હોય છે, ત્યાં કોઈ સંગ્રહ સ્થાન હોતું નથી। હવે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાઓએ ઓછો વરસાદ થાય છે। અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો। હવે જેસલમેર છે કચ્છ જિલ્લામાં આવેલું છે બાળમિત્રો, તો કચ્છ જિલ્લામાં છે ઓછો વરસાદ પડે છે અને રાજસ્થાનમાં પણ ઓછો વરસાદ પડે છે અને ક્યારેક તો ત્યાં આખા વર્ષ દરમિયાન વરસાદ આવતો પણ નથી, બરાબર। એટલે ત્યાં પાણીની તંગી ખૂબ જ જોવા મળે છે। પછી છે અહીં નદીઓમાં આખું વર્ષ
પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારમાં મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણીની દરેકની જરૂરિયાત છે. આથી પાણીનો સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર કારીગર હોય કે ખેડૂત, દરેક સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ, તમે જોઈ શકો છો કે વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે. હવે મકાન હોય તો મકાનના નીચેના ભાગમાં શું બનાવવામાં આવે તો કે ટાંકા, અને જે વરસાદનું પાણી છે ઉપર તો લાદી કેવું નાખેલું હોય તો વરસાદનું પાણી ચોખ્ખું જ આવે છે, બરાબર. તો એ પાઇપ દ્વારા જોડીને વરસાદના પાણીનો આવી રીતે ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો, બરાબર. અને પછી તેને ઉપયોગમાં લેવા માટે આ રીતે એક નાનું ઢાંકણા જેવું હોય છે, બરાબર, બંધ કરવાનું. તે ખોલીને આપણે પાણી વાપરવા માટે લઈ શકીએ છીએ. હવે તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં વહેતું હશે તેનો રસ્તો દોરો. તો આપણે જોઈએ છીએ કે જો અહીંયા આ રસ્તો છે, બરાબર, અહીંથી અહીંયા સુધી પાણી ટાંકામાં પહોંચે છે. ઘણીવાર અંદરથી પણ પાઇપ મૂકેલા હોય છે. હવે આટલું જાણો, પ્રવેશદ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે. નંદા તો કે એક પ્રવેશદ્વાર, ભદ્રા તો કે બે પ્રવેશદ્વાર, જયા તો કે ત્રણ પ્રવેશદ્વાર, અને વિજયા તો કે ચાર પ્રવેશદ્વાર, બરાબર. વાવમાં છે આવી રીતે પ્રવેશદ્વારોની સંખ્યા જોવા મળે છે. તમે ઘણીવાર બધી વાર વાવ જોઈ હોય તો એમાં આવી રીતે હોય છે, બરાબર. આપણે અમદાવાદમાં છે અડાલજની વાવ, ત્યાં પણ આવી રીતે વાવ છે. એ ભૂગર્ભમાં છે, બરાબર, કૂવાની જેમ આપણને જોવા મળે છે. એમાં આ રીતે ચાર પ્રકારના વાવના પ્રકાર છે, બરાબર. એ રીતે નંદામાં એક પ્રવેશ હોય છે, એક પ્રવેશદ્વાર હોય છે, જયામાં તો કે ત્રણ, અને વિજયામાં તો કે ચાર. હવે તમે ક્યારેય વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે, એને વાવ કહેવામાં આવે છે. હવે દાદર સુધી પહોંચી જાય, કૂવામાં શું આપણે તો કે કાંઈક સિંચવા માટે ડોલ કે ઘડો કે દોરી બાંધીને સિંચવું પડે છે પાણી, પણ વાવમાં દાદર ઉતરીને આપણે પાણી લઈ શકીએ છીએ. હવે છે, વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો તેનું કારણ શું હતું? તો કે આપણા વિસ્તારમાં ઘણીવાર પાણી ના આવે, બરાબર. તો આપણા વિસ્તારમાં તો અત્યારે નળની નેની સુવિધા છે, તો કે મ્યુનિસિપાલિટી દ્વારા પાણી ના આવે તો પાણીની અછત હોય, બરાબર, અથવા તો કાપ હોય પાણીનો ત્યારે આપણને પાણી મળતું નથી, બરાબર, અથવા તો પાણીનો બગાડ છે એ વધારે થતો હોય ત્યારે પણ પાણીની અછત જોવા મળે છે, અથવા તો આપણને વરસાદનો જો વરસાદ જે વર્ષે ઓછો આવે ત્યારે બહુ સાવચેતીથી પાણી આપતા હોય છે, બરાબર. નળ વિભાગ દ્વારા કે હોય છે એ સાવચેતીથી પાણી આપતા હોય છે, એટલે કે ઓછું પાણી આપતા હોય છે, તેથી ઓછું પાણી આવે છે. અને આપણે ઘણીવાર તો પાણી ન આવે તો મહિનો મહિના સુધી ન આવે તો બહાર ક્યાંક ભરવા પણ જવું પડતું હોય છે. હવે તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે. તો કે આપણે દાદા દાદી સાથે તમારે વાત કરવાની છે એ કે આપણી ઉંમરના હતા ત્યારે એ ઘર વપરાશનું પાણી વેળા કે કૂવામાંથી મેળવતા હતા, બરાબર. વેળો કે કૂવો હોય એમાંથી પાણી કૂવા ઊંડા ગયા છે. હાલ બોરનું પાણી ટાંકીમાં ચડાવાય છે અને નળ એટલે કે ચકલી દ્વારા ઘેર ઘેર આવે છે, એટલે કે બોરનું પાણી હોય એ બધા એને પહોંચાડવામાં આવે છે. પછી તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા હતા અત્યારે શો ફેરફાર છે? તો કે ઘર વપરાશ માટે મેં કીધું કે તો કે પાણી વહેળા અથવા કૂવામાંથી મેળવતા હતા. પછી મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ મથક અથવા કંઈ બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તો કે મુસાફરી માટે પહેલાં પરબ કે એની બંધાવવામાં આવતા. તો કે પહેલાંના સમયમાં મુસાફરી કરનારા પોતાની સાથે પાણીની બતક એટલે નાની માટલી જેવું માટીનું પાત્ર રાખતા હતા. કોઈ મશકમાં પાણી ભરી જતા હતા. ગાંડું જેડી
જોડી પ્રવાસી નીકળ્યા હોય તો ગાડા નીચે પાણીની ભરેલી માટલી લટકાવતા હતા. કોઈ 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 દોરી લોટા સાથે રાખતા, ક્યાંક કૂવો આવે તેમાંથી લોટા વડે પાણી સીંચીને પી લેતા. અત્યારે વાહનો વધી ગયા છે, બજારમાં પ્લાસ્ટિકની બોટલો તૈયાર વોટર બેગ અને બધું મળે છે. લોકો ઘરેથી બોટલ કે વોટર બેગમાં પાણી ભરીને નીકળે છે. તે પાણી ખૂટે તો બહાર દુકાનેથી કે ફેરિયા પાસેથી પાણીની બોટલ કે પાઉચ ખરીદીને પી લેતા હોય છે. હવે પાણી સાથે જોડાયેલા રિવાજ. આજે પણ લોકો જૂના તળાવો, ધરાવો, વાવ અને વેળાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થાય છે. આ ચિત્ર ઉત્તરાખંડમાં રહેતી નવોઢાનો જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો વરસેલા પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેનો વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? તો કે આપણે આપણા જીવનની છે પાણી વગર કલ્પના ન કરી શકીએ. કારણ કે પાણી વગર આપણે જીવી શકીએ નહીં. જેમ આપણને શ્વાસ જરૂરી છે બરાબર, એમ પાણી પણ એટલું જ જરૂરી છે. અને હવા જરૂરી છે એટલું પાણી જરૂરી છે. પાણી ન મળે તો આપણે મરી જઈએ છીએ. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય છે, તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. હવે મેઘલા જ્યારે વરસાદ કે પાણી આવી રીતે ભરાઈ જાય બરાબર, તળાવો તો એની ઉજવણી કરે છે આ ગામ લોકો, અને એને વધામણા કરે છે અને મીઠાઈઓ વેચીને ખાય છે અને લાડવા પણ વેચે છે. પછી છે, શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જો આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ કરવામાં આવે છે. તમે જળાશયની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં? તો કે આપણે જળાશયની સુંદર ઇમારતો જોઈ છે તો કે ક્યાં જોઈ છે? તો કે કૂવાનું બાંધકામ જોયું હોય તો એનું મજબૂત પાકી ઈંટોનું છે, તેથી મજબૂત કે પાકી ઈંટોનું હોય છે અને આવી રીતે આપણે જોઈ શકીએ છીએ બરાબર. હવે છે, તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ કે કૂવો વાવ છે તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. જે વિદ્યાર્થી મિત્રો ગામડામાં રહેતા હોય એની આસપાસ ઘણા કૂવાઓ જોવા મળે છે બરાબર. અને ગામને એક ગામમાં કોઈ પણ આપણા ઘરના મોભીએ કે ગામના કોઈ વડીલે બનાવેલો હોય છે. પછી છે, તેની આસપાસ કેવી ઇમારતો છે? તો કે એની આસપાસ પાકી ઈંટોનું અથવા જે પાણીને જીલવા માટે કુંડ છે, બાજુમાં મશીન રાખવાની તથા ખેડૂતને આરામ કરવાની નાની જગ્યા હોય છે. શું તેનું પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તો કે હા, તેનું પાણી ચોખ્ખું હોય છે. તેને દર વર્ષે તેનો માલિક દવા નખાવી કચરો બહાર કઢાવી સાફ રાખે છે. તેનું પાણી રોજ વપરાતું હોવાથી ચોખ્ખું રહે છે. હવે તેનું પાણી કોણ વાપરે છે? તો કે તેનું પાણી ખેતરના પાકમાં પાકને પાણી પીવા વપરાય છે. ઢાળિયામાં વહી જતા પાણીને ઘેટા બકરા બળદ ગાય જેવા પ્રાણીઓ પણ પાણી પીવે છે. નજીક રહેતા છાપરાવાળા ત્યાંથી પાણી ભરી લાવે છે. હવે તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? તો કે તે ખેતરના માલિકની ત્યાં વાડી છે. તેમના પરિવારના લોકો શિયાળામાં પોક બનાવવા ખાવા વાડીએ જાય છે અને ઉત્સવ મનાવતા હોય છે. હવે આજે ત્યાં થોડું પાણી છે તે સુકાઈ ગયું છે. તો કે આજે પણ કૂવો હોય તો તે પાણી ઊંડા ગયા હોય છે અને તેના પર આજે વીજળીની મોટર આવી ગઈ છે. તેના દ્વારા પાણી બહાર કાઢી શકાય છે. હવે છે, પશુઓને પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં ક્યાં ક્યાં છે? તો પશુઓને પાણી પીવા માટેના હવાડા બાળ મિત્રો હોય જ છે બરાબર. કે આપણા ગામનો જે છેવાડો હોય ત્યાં પાણીના હવાડા કેવું હોય છે, અને મંદિરની બહાર કેમ હોય તો ત્યાં પણ આપણને પાણીના હવાડા જોવા મળે છે. પછી છે, આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 2000 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ ભેંસા ભેગા કરીને તલસાનગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. હવે જો વરસાદ ન આવતા એ લોકોને વાવ યાદ આવે છે અને પછી તેમાંથી કેટલા 2000 ટ્રક જેટલો કચરો કાઢે છે અને પછી પાછા વરસાદ આવી જાય ત્યારે એ લોકો વાવને ભૂલી જાય છે. હવે પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કૂવા છે. તેને દાદી જ કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે. તો કે પુનિતા નામની છોકરી છે એ જ્યાં રહે છે
ત્યાં એના દાદી એને કહે છે કે 15-20 વર્ષ પહેલાં એમના કૂવો હતો ત્યાં પાણી હતું, પણ અત્યારે તે સુકાઈ ગયું છે. તો કે કેવી રીતે સુકાઈ ગયું હશે? તો કે જમીનને પાણી ત્યાં તળ ઊંડા ગયા છે, કૂવાને જાળવણી ન થતાં અંદર કચરો જમા થઈ જાય છે, અને તેથી તળ પુરાઈ ગયા, તળ પુરાઈ જાય છે. પછી છે આપણે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કોઈ કારણ છે? સમજાવો. તો કે આ કારણ પણ છે, કારણ કે કચરો બધો જમા થઈ જાય છે. અને આવી રીતે તમે અહીંયા જોયું કે ઇલેક્ટ્રિક સાધનોની મોટરની મદદથી પાણી ખેંચી લેવામાં આવે છે, તેથી પાણી ખાલી થઈ જાય છે અમુક સમયે, અને વરસાદ ન આવતા પાણીનો સંગ્રહ પણ થઈ શકતો નથી, બરાબર. અને વૃક્ષોને બગીચાની બાજુમાં જે સિમેન્ટની જે જગ્યાઓ બનાવવામાં આવે છે તેથી પાણી છે જમીનમાં ઉતરતું નથી અને વહી જાય છે, અને ખોટો વેરફાર થાય છે. પછી આજની વાર્તા ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી રીતે કેવી રીતેથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 પર જુઓ અને ચર્ચા કરો. તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કઈ રીતથી મેળવો છો તેના પર સાચાની નિશાની કરો. જો તમે બીજી રીત પણ રીતે પાણી મેળવતા હોય તો તમારા નોટબુકમાં લખો. હવે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. પછી ત્રીજું ચિત્ર છે. અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. પછી અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. હવે છે નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે. અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. પછી છે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. પછી અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. અમે પાણી કેનાળમાંથી મેળવીએ છીએ. હવે આ લોકો છે જુદી જુદી રીતે પાણી મેળવે છે, અને આપણે આમાંથી કઈ રીતે મેળવતા હોઈએ? તો કે આપણા ઘરે નળ હોય, બરાબર, નળ આવતા હોય, એમાંથી આપણે પાણી મેળવીએ છીએ. તે આ ચિત્ર છે આપ્યું છે એમાંથી, આ ચિત્ર છે કે નળ દ્વારા 1/2 કલાક માટે, બરાબર, એ 1/2 કલાક માટે પાણી આપતા હોય છે. પછી મોટર વિભાગ દ્વારા પણ આપણને મળતું હોય છે. પછી ગામડામાં તો બોરવેલ હોય છે, બરાબર, ખૂબ આવી રીતે હોય છે, કે કેનાલ હોય છે, કૂવા હોય છે, તમે જોઈ શકો છો, એમાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. પછી છે બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે. તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારેય આવું જોયું છે? ઘણા લોકો સીધા પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? તો કે હા, બીજા લોકોને આવો એમ નામ જોડી દેતા હોય તો બીજા લોકોને પાણી આવવાનું ઓછું થઈ જાય છે, બરાબર. સીધો પાઇપ જોડી દે એટલે એ લોકોને પાણીની સગવડતા થઈ જાય છે. હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું હાઇડ્રોલિક વિભાગમાં અહીંયા જો તમને એક આપ્યું છે, જળનું બિલ, જળ વિભાગનું બિલ છે એ આપ્યું છે. હવે આપણે જેટલી વપરાશ કરીએ આપણને જેમ ઘર વેરો આવે એમ પાણી બિલ પણ આવતું હોય છે. આપણે નળનું બિલ ભરવું પડતું હોય છે. આપણને જે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેના બદલામાં અમુક કર લેવામાં આવે, એટલે કે અમુક પૈસા લેવામાં આવે, એ આપણે ચૂકવવા પડતા હોય છે. આ બિલ તમે જોઈ શકો છો. હવે આ બિલ કઈ ઓફિસથી આવ્યું હશે? તો કે આ બિલ છે એ તો કે આપણે ઉપર વાંચી શકીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવેલા હાઇડ્રોલિક વિભાગ તરફથી આવ્યું છે. હવે શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તો કે આપણે ફ્લેટમાં કે શહેરમાં રહેતા હોઈએ તો પાણીનું બિલ છે આપણને ઘરે મળે છે, બરાબર. તો આપણને સંચાલક મંડળ કે શેર ટપાલી દ્વારા કે પછી કોઈ એવા વ્યક્તિ હોય કે જે પાણીના બિલનું વિતરણ કરતા હોય એવા લોકો દ્વારા મળે છે. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો? હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટ માટે જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે. એક વિભાગ પાણી પુરવઠાનો હોય છે જે આ વ્યવસ્થા સંભાળે છે, તેથી આમ લખવામાં આવ્યું છે. હવે બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? હવે આ બિલ છે બાળમિત્ર પૂજન પટેલના નામનું
છે, તમે જોઈ શકો છો બરાબર, અહીંયા લખ્યું છે ઉપર પૂજન પટેલ, અને એને 170 રૂપિયા ચૂકવવા, દર મહિને એને 170 રૂપિયા ચૂકવવા પડે છે. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. હવે આપણે પણ પાણીનું બિલ ભરવું પડતું હોય છે સોસાયટીમાં. આપણે પાણી માટે દર મહિને કે દર મહિને સોસાયટીના વહીવટી મંડળને 300 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એમ જુદા જુદા આપવા પડતા હોય છે. હવે હા, પાણીના છે ભાવ છે જુદી જુદી કોલોનીમાં જુદા જુદા હોય છે, મેં તમને કહી એમ 200, 300, 500 એવી રીતે જુદા જુદા હોય છે. પછી છે આ કરી શકાય તો કે કેટલાક એવા સમૂહ છે કે જે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી વિસ્તારમાં પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બાંધાવે છે અને નવા પાણ બંધાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે. તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી? આ દડકી માઈ છે તે રાજસ્થાનમાં અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે. દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામ લોકો અને આ સમૂહના સભ્યો સાથે મળીને તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ, લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓને કમાણીમાં વધારો થયો. હવે ચાર ગામની કથા પુસ્તકમાંથી, હવે આ કથા છે એ ચાર ગામની કથા છે એ પુસ્તકમાંથી લેવામાં આવી છે. તમે કોઈ સમાચારપત્રમાં આવા સમાચારો ગયા ત્યારે વાંચ્યા છે? લોકો તેમને પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ કરે છે? સમાચારમાં છે ઘણી વાર આવતું હોય છે અને લોકો પાણીની પરેશાની ઉકેલ માટે આ એકબીજાની ચર્ચા કરી આપ સૂચતી છે, તર્કોથી સરકારને અરજી કરે છે. ગામના સુખી લોકો તે માટે ભંડોળ પણ આપે છે. જે ધનિક લોકો છે ગામના એ ભંડોળ આપે છે, એટલે કે પૈસા આપે છે, અને સરકારની મદદથી તળાવો ખોદાવી ઊંડા કરાવવાનું કામ કરાવે છે. તળાવ ઊંડા કરાવવાનું, પછી વાવોને સમારકામ કરાવવાનું કામ કરે છે. હવે આપણે શું શીખ્યા? પોસ્ટર બનાવવાનું તમને સૂત્ર યાદ છે, ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્રો વિશે વિચારો અને આપણે લખવાનું છે. ચિત્રો દોરો અને સુંદર પોસ્ટર બનાવો. પાણીનું બિલ લાવો તે જુઓ અને કહો આ બિલની તારીખ આટલાથી આટલી સુધીની છે, આ બિલના કેટલા પૈસા ચૂકવાના છે. તમે બિલમાં બીજું શું જોઈ શકો છો, જેમ કે સમારકામ પર ખર્ચેલા પૈસા, જાળવણી ખર્ચ વગેરે. હવે આપણને જે પાણીનું બિલ ક્યાંકથી આપણે એકઠું કરવાનું છે ને આ વિગત આપણે ભરવાની છે. તો બાળમિત્રો, જળ એ જ જીવન છે આપણે આ પાઠમાં શીખ્યા, કારણ કે પાણી વિના તો ચાલે નહીં. પાણી વિના કેટલી મુશ્કેલી પડે, અને આપણે એ પણ જોયું કે પાણી છે અલગ અલગ જગ્યાએથી આપણે એકઠું કરીએ છીએ, વાવમાંથી, કૂવામાંથી, બરાબર, બોરવેલમાંથી, ઘણી બધી જગ્યાએથી એકઠું કરીએ છીએ, અને ઘણા લોકોને પાણી મળતું નથી એ પણ આપણે જોયું. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું એક નવા પાઠ સાથે.